સામાન્ય રીતે નર્મદા ડેમ એક જ બાજુથી આપણે જોતા આવ્યા છીએ, પરંતુ હવે નર્મદા ડેમની બીજી બાજુ અને તે પણ બિલકુલ નજીક અને સામેથી નર્મદા ડેમ ઓવરફ્લોનો નજારો જોઈ શકાય છે. આ ડેસ્ટિનેશન અંગે ગોરા ગામથી આગળ જતા નર્મદા કિનારે આવેલા કેક્ટસ ગાર્ડનના વ્યૂ પોઈન્ટ પરથી નર્મદા ડેમનો નજારો ખૂબ જ સરસ રીતે જોઈ શકાય છે. ખાસ કરીને કેક્ટસ ગાર્ડન લોકેશન પરથી એકી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઓવરફ્લો નર્મદા ડેમ બંનેનો અદ્ભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સામાન્ય રીતે નર્મદા ડેમ પ્રવાસીઓ એક જ સાઇડથી જોતા હોય છે, પરંતુ આ વખતે નર્મદાની ટીમે નર્મદા ડેમની બીજી સાઇડ એટલે કે ગોરા પાસે આવેલા કેક્ટસ ગાર્ડનના નર્મદા ડેમનો સુંદર વ્યૂ પોઈન્ટ બનાવ્યો છે, જ્યાંથી 5 દરવાજા ખોલેલા નર્મદા ડેમનો ઓવરફ્લોનો અદ્ભુત નજારો માણી શકાય છે. અહીંથી પૂર્ણ નર્મદા ડેમ ઓવરફ્લો તો થતો ખૂબ જ નજીકથી જોઈ શકાય છે, તો બીજી તરફ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ અદ્ભુત નજારો અહીંથી જ જોઈ શકાય છે. આમ કેક્ટસ ગાર્ડનના વ્યૂ પોઈન્ટ ઉપરથી એકી સાથે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડનનો અદ્ભુત નજારો જોઈ શકાય એવું એકમાત્ર આ સુંદર લોકેશન પર હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સરદાર સરોવર ડેમમાંથી દરવાજા ખોલી પાણી છોડાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સુંદર દ્રશ્યો સર્જાયા છે. ચોમાસાના કારણે પહેલાથી જ વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળામાં વનરાજી સોળે કળાએ ખીલી હતી, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પાણી એકત્ર થતા અનોખો માહોલ સર્જાયો છે, જેને આજે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ આ પ્રાકૃતિક દ્રશ્ય જોઈને ઝૂમી ઉઠ્યા છે. મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતા નર્મદા ડેમ હાલ છલકાઈ ઉઠ્યો છે. હાલ 5 દરવાજાઓ ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની સપાટી 135.5 મીટર સ્થિત થઈ છે. ઉપરવાસમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેની સામે 5 દરવાજા ખોલી 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કેનાલમાં 22,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એની સામે વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. હાલ 5 દરવાજામાંથી નર્મદા નદીમાં પાણી વહી રહ્યું છે. મેં યુપી સે આયા હું નર્મદા ડેમ દેખને કે લિયે, તો મુજે ડેમ કે ઉસ તરફ જાને કી જરૂરત નહીં, યહીં સે બહોત અચ્છા નજારા દિખ રહા હૈ. ये देख सकते हैं आप जैसे कितना अच्छा लग रहा है. 5 गेट, हाँ, तो इसका पानी आप यहीं से कैक्टस गार्डन के पास आके देख सकते हैं. आपको उधर जाने की ज़रूरत नहीं है. स्टैच्यू यूनिटी से भी दिख सकता है, पर यहाँ से बहुत अच्छा नज़ारा दिख रहा है. इधर से अच्छा मौसम है तो पानी भी बहुत अच्छा है. इस टाइम अगर आप आओगे तो आपको पानी दिखेगा गिरता हुआ. गुजरात की जीवादोरी समान नर्मदा डैम अत्यारे ओवरफ्लो थई रह्यो छे. छेल्ला एक अठवाडिया थी ઉપરવાસમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં ગેટ છોડવાની ફરજ પડી છે. અત્યારે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી સતત પાણીની આવક વધવાને કારણે 90,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડવામાં આવ્યું છે અને RBPH અને CBPHના ડેમમાંથી પણ પાણી છોડવાને કારણે અત્યારે 1,17,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને જેને કારણે નર્મદા ડેમની સપાટી અત્યારે 135 મીટરને વટાવી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. અત્યારે ચોમાસાનો ભરપૂર માહોલ છે. લોકો અત્યારે પ્રવાસીઓ નર્મદા ડેમને ઓવરફ્લો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.